નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા 40,000 ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત હેડલાઇન્સથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઈ ગુજરાત ઈ ધરા સોસાયટીની બેઠક. દિન પ્રતિદિન પેપરલેસ બની રહ્યો છે ઈ ધરા વિભાગ. દર મહિને 7-12 અને 8-9 નીકળે છે 62 લાખ ડિજિટલ નકલ. ઓનલાઈન દાખલ થાય છે માસિક 1.5 લાખથી વધુ નોંધ. એકતાનગર ખાતે વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસીનું સમાપન. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાસાઓની થઈ ચર્ચા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનાર મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમના આયોજન માટે ગાંધીનગર ખાતે યોજી સમીક્ષા બેઠક. અધિકારીગણને કર્યા જરૂરી કાર્યલક્ષી સૂચન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવવા આવેલા અધિકારીઓ પર કરેલા હુમલાના આરોપીની થઈ ધરપકડ. મુખ્યમંત્રીએ પણ હુમલાની ઘટનાને લીધી હતી ગંભીર નોંધ. ત્રીસમી ઓક્ટોબરના અંબાજીના મંદિરમાં દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રીના આગમન માટે બનાવાઈ રહ્યા છે 4 હેલીપેડ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચી કાર્યક્રમની તૈયારીઓની કરશે સમીક્ષા. મેરી મીઠી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં યોજાઈ રહી છે કળશ યાત્રા. હિંમતનગર, નવસારી, મહીસાગર સહિત અમદાવાદ જિલ્લાઓમાં યોજાયા વિશેષ કાર્યક્રમ. સમગ્ર દેશની માટી ધરાવતા 7,500 કળશ પહોંચશે દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં નીલવંડે બંધનું કર્યું જળપૂજન. મુંબઈમાં બંધના પાણીથી 7 લાખ તાલુકાના 182 ગામોને મળશે લાભ. પ્રધાનમંત્રીએ નમો શેતકારી મહાસન્માન નિધિ યોજનાનો પણ કરાવ્યો શુભારંભ. શિરડીના સાંઈ મંદિરમાં કરી પૂજા અર્ચના. ચીનમાં ચાલી રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. શોર્ટ કોર્ટ F46માં સચિને ગોલ્ડ અને રોહિતે બ્રોન્ઝ મેડલ જીત્યો. નારાયણ ઠાકુરે 100 મીટર T35માં અને શ્રેયાંશ ત્રિવેદીએ 100 મીટર T37માં જીત્યો બ્રોન્ઝ મેડલ. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની બીજી બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા સ્તરે મહેસૂલી સેવાઓ વધુ ટ્રાન્સપરન્ટ બને તેમ ઈધરા રેકોર્ડ વધુ સુદૃઢ બને તે અંગે બેઠકમાં માર્ગદર્શન આપીને વિચાર વિમર્શ કર્યો હતો. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ઈધરાના માધ્યમથી રાજ્યમાં ખેડૂતોને સીધી રીતે સ્પર્શતી સેવાઓ ગામ નમૂના 7-12, 8-A તેમજ હકપત્રકની ડિજિટલ સાઇન અને QR કોડ સહિત લગભગ 62 લાખથી વધુ અધિકૃત નકલો દર મહિને ઇસ્યુ થાય છે. ઉપરાંત દર મહિને 1.5 લાખથી વધુ ખાતેદારો પોતાના હક સંબંધિત ફેરફાર કરાવવા અંગે ઈધરા કેન્દ્રનો પ્રત્યક્ષ સંપર્ક કરે છે. ઇન્ટરનેટના માધ્યમથી દર મહિને 1 કરોડથી વધુ નાગરિકો ઓનલાઈન મહેસૂલી રેકોર્ડ જોવાનો લાભ લે છે. રાજ્યમાં ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન iAura માધ્યમથી બિનખેતી સહિતની વિવિધ 36 જેટલી ફેસલેસ ઓનલાઈન સેવાઓ રાજ્યના નાગરિકોને મળે તે સંદર્ભે પણ આ બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો. એકતાનગર કેવડિયા ખાતે વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયા ઉપસ્થિત રહ્યા હતા.
તે પહેલા એકતાનગરના આંગણે ગુજરાત સરકાર દ્વારા સહાય પૂરી પડાતા 20 જુદા જુદા સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશન સ્ટોલ્સ પ્રદર્શન પણ મુખ્યમંત્રીએ ખુલ્લા મૂક્યા હતા. કોન્ફરન્સમાં 200થી વધુ મહાનુભાવો વાઇસ ચાન્સેલર્સ અને એનઈપી કોઓર્ડિનેટર્સે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધતા કહ્યું કે જ્યારે દેશ આર્થિક વિકાસની સાથે બૌદ્ધિક વિકાસમાં પણ આગળ હશે ત્યારે ખરા અર્થમાં ભારત ગ્લોબલ એજ્યુકેશનલ હબ બન કહેવાશે. દિનભરની ચર્ચા વિચારણા અંતે આ કોન્ફરન્સ સંપન્ન થઈ હતી. આપને દેખા હોગા કે પહેલે અક્સર અર્થવ્યવસ્થા, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૈસે વિષયો પર હી અધિક ચર્ચાએ હુઆ કરતી થી, લેકિન જબ શ્રી નરેન્દ્રભાઈ દેશ કે પ્રધાનમંત્રી બને તબ ઉન્હોને દેશ કા ધ્યાન આર્થિક વિકાસ કે સાથ સાથ શૈક્ષણિક વિકાસ પર ભી આકર્ષિત કિયા. યે શિક્ષા નીતિ 2020 આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને લાગુ કર દી, વો કેવલ યુવાઓ કો કેવલ રોજગાર દેને કે લીએ નહીં, લેકિન રોજગાર દે સકે એસે યુવાનો કો તૈયાર કરને કે લીએ જો શિક્ષા નીતિ બનાઈ, હમારા ગુજરાત ભી આજ બહોત અચ્છી તરહ સે ઉસકો ઇમ્પ્લીમેન્ટેશન કરને કે લીએ લગ ગયા હૈ, જૂટ ગયા હૈ. મેં અગર પ્રારંભ મેં ઇતના કહું કે આજ દેશ કી 4 કરોડ સે જ્યાદા હાયર એજ્યુકેશન મેં સ્ટુડન્ટ્સ હૈ, ઉસમે વેસ્ટર્ન ઝોન મેં લગભગ 15% સ્ટુડન્ટ હૈ, 65 લાખ સે જ્યાદા સ્ટુડન્ટ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા તથા અન્ય કેન્દ્ર શાસિત ઇલાકે કે અંદર હૈ, ઓર ઇસ ભાગ ભારત કે અન્ય ભાગો સે થોડા ભિન્ન હૈ આર્થિક માનદંડ સે. બડે બડે પ્રકલ્પ કો સોચને મેં શિક્ષા કે ઓર એક જો પહેલુ રહેતા હૈ ઇન્ટરનેશનલાઇઝેશન, સદીઓ સે ઇસ ઇલાકા વિશ્વ કે અન્ય ઇલાકા કો એક્સપોઝ્ડ હૈ બડે બડે ઇન્સ્ટિટ્યુશન સે. ઇસલિયે યે દુનિયા કો ભારત કે સાથ જોડના ઓર ભારત કો દુનિયા તક પહોંચાને કી એક મહત્વપૂર્ણ પેડેસ્ટલ. इसलिए इस महत्व इस कॉन्फ्रेंस की महत्व और बढ़ जाती है एनईपी की इम्प्लीमेंटेशन के बैकग्राउंड में. और मैं गुजरात को फिर बधाई दूंगा, आपने तो आने वाले 10 साल की रोड मैप भी बना लिया है. आज एक छोटी सी प्रदर्शनी में उसकी कई झलक. आगे एक साल दो साल में कैसा तेजी से हम एनईपी 2020 को इम्प्लीमेंट कर सके, और इसमें अलग अलग विषयों के बारे में हम बात करेंगे. एकेडमिक बैंक ऑफ क्रेडिट्स, स्किल एडुकेशन और इंडियन नॉलेज सिस्टम्स, इंटरनेशनलाइजेशन ऑफ आवर एडुकेशन, 4-year अंडर ग्रेजुएट प्रोग्राम, टीचर ट्रेनिंग, बहुत विषयों पर हम डिस्कस करेंगे एक कॉन्फ्रेंस में. UGC ने पूरे भारतवर्ष को 5 जोन में डिवाइड किया, ईस्ट, वेस्ट, नॉर्थ, साउथ और सेंट्रल जोन. अपना गुजरात जो है वो वेस्टर्न जोन में आता है. वेस्टर्न जोन में होने के नाते UGC ने मुझे ये दायित्व दिया कि कैसे हम लोग इसको जो हमारी नेशनल एजुकेशन पॉलिसी है उसके प्रचार प्रसार के लिए वेस्टर्न जोन में जो कि 7 स्टेट्स का समावेश है, उन 7 स्टेट्स के वाइस चांसलर्स को बुला करके, वहाँ के NEP कोऑर्डिनेटर्स को बुला करके हम लोग एक परिचर्चा करें जिसमें 3 वर्षों में जो अमलीकरण के काम में जो भी बाधाएं आई या जो भी किस प्रकार के कंफ्यूजन्स हैं उनको पैनल डिस्कशंस के माध्यम से हम लोग कैसे हल करें. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનાર મારી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમના આયોજનના ઉપલક્ષ્યમાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજીને કાર્યલક્ષી જરૂરી સૂચનાઓ કર્યા હતા. મારી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશભરમાં કળશ યાત્રા યોજી માટી એકઠી કરવામાં આવી છે અને અંતે આ કળશ યાત્રા દિલ્હી પહોંચશે, જ્યાં મારી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ભવ્યાતી ભવ્ય ઉજવણી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ અંબાજીની મુલાકાતે છે. તેની તૈયારીમાં પોલીસ અને વહીવટીતંત્ર સજ્જ છે. અંબાજીના ચીખલા ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યું છે, તેમજ બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી સવારે અંબાજીના દર્શન કરીને આગળના કાર્યક્રમમાં ભાગ લેશે, તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે તૈયારીઓનું નિરીક્ષણ કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલાની ઘટના બાદ એક્શનમાં આવેલી પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા, તેમાં આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. શાહીબાગ પોલીસે 9 લોકો સામે નામજોગ અને 7 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલ પાસે જહાંગીરપુરામાં રાત્રે 10 વાગે દબાણ હટાડવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ સહિતની ટીમ પહોંચી હતી. ટ્રાફિકને અડચણ સર્જાય તે રીતે ઉભી રાખવામાં આવેલી લારીઓને સમજાવટ કરીને હટાવવામાં આવી રહી હતી. આ સમયે અચાનક કેટલાક સ્થાનિક ધંધાર્થીઓ અને અસામાજિક તત્વો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને દબાણ હટાવતી ટીમ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુર આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર 3 સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનવાના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તદુપરાંત માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી અને કંટ્રોલના મુખ્ય ઇજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી. કોન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઇન નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલના પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ ઘટનાના વિગતવાર તારણો પર આવી શકશે, પરંતુ જે દુર્ઘટના બની છે તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટેના નિર્ણયો કર્યા છે, જેમાં આરોપીના કામના કોન્ટ્રાક્ટર જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ અપાઈ છે. તે જ રીતે આ કામના કન્સલ્ટન્ટ મોકવે મેનેજમેન્ટ લિમિટેડને ડીબાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. તો આરોપીની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના અપાઈ છે. મેરી મીઠી મેરા દેશ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે આખા દેશમાંથી આવનાર માટીના કળશ હવે દિલ્હી ખાતે પહોંચશે. ત્યારબાદ શહીદ સ્મારક નજીક અમૃત વાટિકા બનાવીને શહાદત વહોરનાર શહીદોને બિરદાવવામાં આવશે. આ યાત્રામાં દેશ અને રાજ્યકક્ષાએ કરવામાં આવેલ સફળ આયોજન અંગે સી આર પાટીલે માહિતી આપી હતી. મેરી માટી મેરા દેશનો કાર્યક્રમ સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે, એક યાદગાર કાર્યક્રમ રહેશે. એક દેશ માટે પ્રેમની ભાવના, દેશભક્તિની ભાવના પણ એનામાં ઉજાગર થશે. આ દરેક વિધાનસભામાંથી આવનારી આ યાત્રા એના ધારાસભ્યો અને સાંસદો એમાં સાથે રહેશે અને દરેક ગામમાંથી એ પસાર થવાને કારણે આખા રાજ્યની અંદર પણ એક સારું દેશભક્તિનું વાતાવરણ એમાંથી નિર્માણ થશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આઝાદી કા અમૃત મહોત્સવ જે ઉજવવાનું નક્કી કરીને આખા દેશના લોકોને, દેશની આઝાદી માટે બલિદાન આપનાર લોકોને યાદ કર્યા, તેનો આ સમાપનનો પણ કાર્યક્રમ 31મી તારીખે ભવ્ય રીતે કરવામાં આવશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી આ કળશ 75 ઇલેક્ટ્રિકલ વ્હીકલ કાર, 30 સીએનજી કાર અને 3 એલએનજી વ્હીકલના માધ્યમથી 30મી તારીખે સાંજે દિલ્હી ખાતે પહોંચવાના છે. 2,13,624 કિલોમીટરનો આ પ્રવાસ એ સમગ્ર દેશનું આ સૌથી મોટામાં મોટું એક્સપેડિશન છે કે જેમાં નોન કન્વેન્શનલ ફ્યુઅલ એટલે કે પેટ્રોલ અને ડીઝલના બદલે ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સીએનજી અને એલએનજીના માધ્યમથી 989 કિલોમીટરનો પ્રવાસ કમલમ પ્રદેશ કાર્યાલય ગુજરાતથી દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અને ત્યાંથી સ્મૃતિવન ખાતે પહોંચવાનો છે.
અમદાવાદમાં મારી માટી મારો દેશ અંતર્ગત યોજાયેલા અમૃત કળશ યાત્રા સંદર્ભે ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી કે અમદાવાદમાં 3-13 ઓક્ટોબર દરમિયાન 36 જિલ્લા પંચાયત અને 6 નગરપાલિકામાંથી 40 કળશ માટી એકત્રિત કરવામાં આવી છે અને અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને રાજકીય આગેવાનો જોડાયા હતા. આ માટીને આગામી 27 ઓક્ટોબરે અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં પહોંચાડવામાં આવશે. બાદમાં આ માટી દિલ્હીમાં કર્તવ્ય પથ પર બનાવવામાં આવેલ અમૃત વાટિકામાં ભેળવવામાં આવશે. 700-800 કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે એક રથની અંદર જે કળશની અંદર માટી એકત્ર કરી છે તમામ ગામોની અંદરથી, આ બધા કળશ લઈ અને 5-5 વિધાનસભાની અંદરથી જે રથ છે એ રથ આવતીકાલે બપોરે 2 વાગે જેવા દરેક સ્થાન પરથી પ્રસ્થાન કરવાના છે અને 4-4:30 સુધીની અંદર અમદાવાદ જિલ્લાની 5-5 વિધાનસભા ક્ષેત્રની અંદરથી ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે આજે અમદાવાદ જિલ્લાના દરેક ઘરથી ઉઘરાવેલી માટી લઈ અને કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પહોંચવાના. મારી માટી મારો દેશ અંતર્ગત કળશયાત્રા રાજકોટના ધોરાજીમાં પહોંચી હતી. આ કળશયાત્રા તાલુકા પંચાયત કચેરીએ પહોંચતા સખી મંડળ અને આંગણવાડીની બહેનોએ કળશનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના નાગરિકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય લેવલે અને તાલુકા લેવલે કળશયાત્રાના કાર્યક્રમો થયેલ હતા, તે માટે આજે જે કળશ રથ અત્રે તાલુકા પંચાયત કચેરી ધોરાજી ખાતે આવેલ જે કળશ દિલ્હી મોકલવાના હોય તે માટે અમારા તાલુકા પંચાયત ધોરાજી અને નગરપાલિકાના જે તે સદસ્યશ્રીઓ તેમજ કર્મચારીગણ અને વહીવટીતંત્રએ શાંતિપૂર્વક કાર્યક્રમ પૂરો કરેલ છે અને કળશને જે તે કળશ રથમાં રવાના કરેલ છે. મહીસાગરમાં મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જે અંતર્ગત મહીસાગરના 3 વિધાનસભા વિસ્તારમાંથી અમૃત કળશ યાત્રામાં એકત્ર કરેલી માટી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યભરમાંથી આવેલી માટીને અમદાવાદ ખાતે રિવરફ્રન્ટમાં એકત્રિત કર્યા બાદ દિલ્હી મોકલવામાં આવશે. દેશના વડાપ્રધાન અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના 75 વર્ષ પૂરા થયા એના ઉપક્રમે અમૃત મહોત્સવનું આયોજન કર્યું. સમગ્ર દેશની અંદર 75ની સંખ્યામાં ઉપવન બને, વાટિકા બને એ પ્રમાણેનો એક કોન્સેપ્ટ આખા દેશમાં ચાલ્યો. એના અનુસંધાને મહીસાગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતો અને ઘણા બધા ગામોની અંદર પણ આ કોન્સેપ્ટનું ઇમ્પ્લિમેન્ટ સરપંચશ્રીઓ દ્વારા થયું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ સરપંચ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશના સ્વતંત્રતા આંદોલનમાં બલિદાન આપનાર જિલ્લાના વીરોને યાદ કરવામાં આવ્યા હતા અને એકત્ર કરેલી માટી અમદાવાદ બાદ દિલ્હી મોકલવાની માહિતી આપવામાં આવી હતી. આદરણીય નરેન્દ્રભાઈજી આહવાન કર્યું હતું એના આધાર ઉપર સમગ્ર ભારત એક થઈ રહ્યું છે, આગવું ભારત ઉભરી રહ્યું છે અને આવતા દિવસમાં આગવું ભારત ઉભરી સમગ્ર વિશ્વમાં ભારત સમકક્ષાએ પહોંચી સર્વોપરી બનવા જઈ રહ્યો ત્યારે ખરેખર આ એક સામાન્ય કાર્યક્રમ લાગે છે, પણ મેરી મિટ્ટી મેરો મેરા દેશ એ આપણા માટે ગૌરવ અને આનંદની વાત છે. ભાવનગરમાં સરદારનગર ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ફિલાટેલીનો આજથી ભાવનગરમાં પ્રારંભ થયો છે. ફિલાટેલી એટલે ખાસ ટપાલ ટિકિટોનો સુવ્યવસ્થિત સંગ્રહ કરી અભ્યાસ કરવાનો શોખ. ભાવનગર શહેર અને જિલ્લાના 13 ફિલાટેલિસ્ટના પ્રદર્શનને આજે DCF સાદિક મુંજાવર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ફિલાટેલી માત્ર ટપાલ ટિકિટનો સંગ્રહ નથી, પરંતુ તેના અભ્યાસ દ્વારા દેશ વિદેશની વિવિધ કલા પ્રસંગ વિજ્ઞાન અને સાંસ્કૃતિક ક્ષેત્રે થતી પ્રગતિ તેમજ તેના ઇતિહાસ ભૂગોળ અને પશુ પક્ષીઓની ઝાંખી કરાવે છે.
जिला स्तरीय डिस्ट्रिक्ट लेवल फिलाटेलिक एग्जीबिशन है और इसमें ये जो करीबन 18 लोगों ने पार्ट लिया है और ये फिलाटेली एक जो डाक टिकट होता है जो रेयर मिलता है उसका कलेक्शन रहता है उनका खुद का और वो अपना यहाँ पे डिस्प्ले लगाते हैं। इस तरह का एक हमने प्रयोजन किया है। 54 फ्रेम्स दिया हुआ है, अलॉट किया हुआ है 18 लोगों को। 18 लोगों ने पार्ट लिया है, इसमें से कई लोग नेशनल लेवल पे चैंपियन भी है, गोल्ड मेडलिस्ट भी है। વલસાડના વાપીમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। બાદમાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરીને 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। વધુમાં પોલીસ 20 દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને કોર્ટમાં કેસ ચલાવવાની તૈયારી કરી રહી છે। आ जे आरोपी छे एने पकड़ी पाड़वामां सफलता मळी छे। लोकल पोलीस अने क्राइम ब्रांच ने एसओजी तमाम टीमों साथे मळीने आ समग्र जे आरोपी पकड़ी पाड्यो अने जे दीकरी मळी, भोगबना दीकरी मळी जे मृत हालतमां, समग्र जे प्रक्रिया दरमियान लोकल लोकोनो पण खूब ज सहकार अमने मळ्यो, लोकल लोको अमने खूब सपोर्ट कर्यो। हाल आरोपीने धरपकड करीने आरोपीनुं संपूर्ण मेडिकल अने तमाम तपास करवामां आवेली छे। આરોપીને આજે સવારે 11 વાગે કોર્ટમાં રજૂ કરતા આરોપીના દિન 10ના રિમાન્ડ મંજૂર થયેલા છે અને આ ગુનામાં વહેલામાં વહેલી તકે દિન 20માં ચાર્જશીટ કરવામાં આવશે અને ફાસ્ટેક કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને રાખીને આ ગુનામાં આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય એના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સીઆરપીએફની 75 મહિલા બાઇકર્સની ટીમ અંકલેશ્વર પહોંચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શિલોંગ, શ્રીનગર અને કન્યાકુમારીની આ મહિલા બાઇકર્સની ટીમ 5 ઓક્ટોબરના રોજ કન્યાકુમારીથી નીકળી હતી। આ સીઆરપીએફની મહિલા બાઇકર્સની ટીમ આગામી દિવસોમાં કેવડિયા પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસે તેમનું સન્માન કરશે। બેટી બચાવો बेटी पढ़ाओ का संदेश लेके निकली है और पूरे भारतवर्ष में ये संदेश ये लोग फैला रही है। आज जो महिला यहाँ पर पहुँची है वो कन्याकुमारी से निकली थी 5 तारीख को और 20 दिन का सफ़र तय करके ये आज यहाँ पर पहुँची है सूरत, और सूरत से निकल के अभी सवानी यूनिवर्सिटी में हॉल्ट है और ये केवड़िया जाएंगे 31 तारीख को, जहाँ पर 31 तारीख को पीएम मोदी जी इनका स्वागत करेंगे। हम लोग अभी तक 3040 किलोमीटर की यात्रा तय कर चुके हैं। इसके बीच में हमारा बहुत सारा पड़ाव रहा और उसमें हमारी टीम ने बहुत ही जोश और हवास के साथ और हमें अटेंड करने वाले लोगों ने बहुत ही उत्साहित किया और माननीय प्रधानमंत्री का जी का जो सपना है बेटी बचाओ बेटी पढ़ाओ उसको लेकर के हम चलते हुए आज हम लोग एकता नगर गुजरात केवड़िया में पहुँच रहे हैं। અરવલ્લીના મોડાસાના માઝુમ ડેમમાં સીબાસ માછલીઓનો ઉછેર શરૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના આશયથી રાઉન્ડ કેજ બનાવી માછલી ઉછેર કરવામાં આવી રહ્યો છે। કેજ કલ્ચર માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને સબસિડી પણ આપવામાં આવે છે। માછલીનું ઉત્પાદન થતાં સ્થાનિક દ્વારા તે માછલીઓને દિલ્હી મોકલવામાં આવે છે। गवर्नमेंट में इसमें 60% सब्सिडी मिलती है लेडीज़ के नाम से और मैंने अप्लाई कर रखा है, जब भी मिलेगी। प्रधानमंत्री जी ने G20 में कहा था कि फूड सिक्योरिटी को लेके कुछ कहा, तो हमने सोचा क्यों ना हमारा भी थोड़ा कंट्रीब्यूशन हो जाए और ये सब ऑर्गेनिक है। पंगासियस है और सीबास है। सीबास मांसाहारी मच्छी है, फौरनी वायु से, और उसको हमने फीड पे किया है। वो पहले खारे पानी में थी, उसको मीठे पानी में करवा। मत्स्य उद्योग में एक व्यवसाय वो है कि पोते पोताना जे અત્યારનો જે સ્થાનિક એમનો જે વ્યવસાય છે એની સાથે પૂરક વ્યવસાય તરીકે મત્સ્ય ઉદ્યોગ અપનાવી રહ્યા છે અને જિલ્લાની અંદર જે શિક્ષિત બેરોજગારો છે એ લોકોને રોજગારી તરફ આપણે વાળી રહ્યા છે અને જિલ્લામાં પ્રોટીન સભર ખોરાક પણ આપણે ફિશ દ્વારા પૂરો પાડી રહ્યા છીએ।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લાના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીને પૂજન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના નવા તૈયાર કરાયેલા દર્શન કતાર પરિસરનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ નીલવંડે બંધનું જળપૂજન કર્યું હતું. નીલવંડે બંધનું એક નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નીલવંડે બંધના પાણીથી સાત તાલુકાના 182 ગામોને લાભ મળશે, જેને લગભગ 5,177 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવી રહ્યો છે. સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નમો શેતકારી મહાસન્માન નિધિ યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી મહારાષ્ટ્રના 86 લાખથી વધુ લાભાર્થીઓને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી અનેક વિકાસ પરિયોજનાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. देश को गरीबी से मुक्ति मिले, गरीब से गरीब परिवार को आगे बढ़ने का अवसर मिले, यही सच्चा सामाजिक न्याय है. हमारी सरकार सबका साथ सबका विकास के मंत्र पर चलती है. हमारी डबल इंजन सरकार की सर्वोच्च प्राथमिकता गरीब कल्याण है. आज जब देश की अर्थव्यवस्था बढ़ रही है तो गरीब कल्याण के लिए सरकार का बजट भी बढ़ रहा है. आज महाराष्ट्र में 1,10,00,000 आयुष्मान कार्ड दिए जा रहे हैं. पहले किसानों की सूद कोई नहीं लेता था. हमने पीएम किसान सम्मान निधि इन मेरे शेतकरी भाई बहनों के लिए शुरू की. इसकी मदद से देश भर के करोड़ों छोटे किसानों को 2,60,000 करोड़ रुपये दिए गए हैं. कि महाराष्ट्र सरकार ने नमो शेतकरी महासम्मान निधि योजना शुरू की है. इसके तहत महाराष्ट्र के शेतकरी परिवारों को 6,000 रुपये और अतिरिक्त दिए जाएंगे. यानी अब यहां के छोटे किसानों को सम्मान निधि के 12,000 रुपया मिलेंगे. ગોવામાં 37મી રાષ્ટ્રીય રમતોની શરૂઆત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવામાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ પહોંચ્યા છે. તેમની સાથે ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકોર, ગોવાના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે. 26મી ઓક્ટોબરથી 9મી નવેમ્બર સુધી ચાલનાર રમતોનું પ્રથમવાર ગોવામાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વખતે 43 રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 10,000થી વધુ એથ્લીટ્સ ભાગ લેશે. આ રમતોમાં 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને સર્વિસીસની ટીમ્સ ભાગ લેશે. ભારતમાં આયોજિત થનાર રાષ્ટ્રીય રમત મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. ચીનમાં ચાલી રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં 15 ગોલ્ડ મેડલ સહિત કુલ 64 મેડલ્સ જીતવામાં સફળતા મેળવી છે. શોર્ટ કોર્ટ F46માં સચિને ગોલ્ડ મેડલ અને રોહિતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે નારાયણ ઠાકુરે 100 મીટર T35 અને શ્રેયાંશ ત્રિવેદીએ 100 મીટર T37માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો આ સાથે જ આજનું આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીશું. નમસ્કાર. શું આપ દારૂ, તંબાકુ કે નશીલી દવાઓના બંધાણથી પરેશાન છો? તો મદદ માટે ટેલીમાનસના નંબર 1-4-4-1-6 પર સંપર્ક કરો.